નમસ્તે. ધોરણ 10 ગણિતના વિષયમાં એક ઓબ્જેક્ટિવ આવે છે કે લીંબુના ચતુર્થાંશ ભાગનું કુલ પૃષ્ઠફળ કેટલું. હવે આ લીંબુ છે એ ગોળાકાર છે, એટલે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr² થાય. હવે એના ચાર ભાગ કરવામાં આવે એટલે ચાર ભાગ એના આ રીતે થવાના. આ એનો ચોથો ભાગ થવાનો, ચોથો ભાગ એટલે ચતુર્થાંશ. 4πr² ભાગ્યા 4 કરો એટલે આ જે યલો કલરનો ભાગ દેખાય છે ચતુર્થાંશનો, એનું પૃષ્ઠફળ થવાનું πr². હવે બરાબર ધ્યાનથી જુઓ તો આ જે કપાયેલો ભાગ છે એમાં આ જે ભાગ દેખાય છે એ અર્ધ વર્તુળ અને આ અર્ધ વર્તુળ, એટલે આ અર્ધ વર્તુળ અને આ અર્ધ વર્તુળ એટલે આખું વર્તુળ, એટલે આખા વર્તુળનું ક્ષેત્રફળ થવાનું πr². આ ચોથો ભાગ એટલે πr² એટલે કુલ ભાગ કેટલો થવાનો, કુલ પૃષ્ઠફળ કેટલું થવાનું. તો આ ચતુર્થાંશનું ક્ષેત્રફળ πr², આ અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ 1/2πr², આ બીજા અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ 1/2πr² બરાબર 2πr² થાય.